તો આગળ વાત કરીએ તો વિજાપુરના રણાસન ગામની મહિલાને નોકરીની લાલચ આપી 4 લાખની છેતરપિંડી કરનાર ઈસમને 1 વર્ષની સજા ફટકારતી કોર્ટ. વિજાપુરના રણાસણ ગામના કિરણાની દુકાન ચલાવી ખેતી કરી પરિવારનો ગુજરાન ચલાવતા પટેલ જયંતિભાઈ માધવલાલની દીકરી પીટીસી પાસ થઈ કિંજલને નોકરી અપાવવાની લાલચ આપી નક્કી કરેલા 6 લાખમાંથી પ્રથમ 4 લાખ પડાવી પોતાના ગામના જ ઈસમે છેતરપિંડી કરતા 6 વર્ષ પૂર્વ યોગેશ રાવલ યોગેશકુમાર રવિશંકર સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસ અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિજ્ઞેશકુમાર ભટ્ટની અદાલતમાં ચાલી જતા તકસીરવાર ઈસમને 1 વર્ષ સજા અને ₹10,000 કોર્ટે દંડ અને 4 લાખ રૂપિયા વળતર પેટે હુકમ કરવામાં આવ્યો છે. આ અંગેની મળતી વિગતો મુજબ તાલુકાના રણાસણ ગામે રહેતા પટેલ જયંતિભાઈ માધવલાલની પુત્રી કિંજલ પીટીસી કરેલ હોય નોકરી માટેની શોધમાં હતા. તે સમયે ગામના યોગેશકુમાર રવિશંકર રાવલ ગાંધીનગર આવતા જતા હોય અને ગાંધીનગરમાં મોટી ઓળખાણ હોવાનો વિશ્વાસ આપતા કિંજલ માટે નોકરી અપાવવા માટેનો વિશ્વાસ આપી નોકરી માટે ₹6 લાખ જેટલી રકમ બોલાતી હોવાનું જણાવી ₹4 લાખ નક્કી કરી રકમમાંથી પડાવી લીધેલા. ત્યારબાદ લાંબો સમય હોવા છતાં નોકરી નહીં અપાવતા આપેલા નાણાં પરત કરવાનું જણાવ્યું હતું, જેમાં યોગેશભાઈ રાવલે કોર્પોરેશન બેંક ઉદ્યોગ ભવન ગાંધીનગર શાખાના 2-2 લાખના ચેક નંબર 56410 તથા 56411 એમ 2 ચેકો આપેલા, જે ખાતામાં પડતા ભંડોળ નહીં હોવાથી પાછા ફરતા, જે અંગેનો તારીખ 11-10-2012માં ફરિયાદ નોંધાઈ હતી, જે અંગેનો કેસ વિજાપુર અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિજ્ઞેશકુમાર ભટ્ટની અદાલતમાં ચાલી જતા તકસીરવાર યોગેશભાઈ રાવલને 1 વર્ષની સજા અને ₹10,000 દંડ અને ₹4 લાખના વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે સી ગોસ્વામીએ ધારદાર દલીલો કરી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર. ફરિયાદી બેંકમાં નાખતા તે ચેક રિટર્ન થયેલા અને નાણાં મળેલા નહીં, તેથી ફરિયાદીએ 2012ની સાલમાં